નમસ્કાર યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ 12 ખાત અને ઘાતાંક જેમાં સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન 4 એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડીઓ અને 0.016 મીમી જાડાઈના 5 કાગળો ગોઠવેલા છે તો આ થપ્પીની કુલ ઊંચાઈ આપણે શોધવાની છે. તો આપણને બે વસ્તુ અલગ અલગ આપેલી છે, એક તો 5 ચોપડી કીધું છે અને 5 કાગળ કીધું છે. તો પહેલાં ચોપડીની વાત કરીએ, ચોપડીની જાડાઈ કેટલી આપેલી છે? 20 મીમી. એક ચોપડીની જાડાઈ કેટલી છે? 20 મીમી. આપણી પાસે કેટલા કાગળ છે? કેટલી ચોપડી છે? 5. માટે આપણે લખીએ કે 5 ચોપડીની જાડાઈ 5×20 મીમી બરાબર 100 મીમી. આગળ વધીએ. કાગળની જાડાઈ કેટલી આપેલી છે? એક કાગળની જાડાઈ 0.016 મીમી. આપણી પાસે કેટલા કાગળ છે? 5 કાગળ. તો 5 કાગળની જાડાઈ 5×0.016 મીમી. હવે 16×50 તો 0.080 મીમી. પોઈન્ટ પછી શૂન્ય ન લખીએ તો ચાલે, આપણે લખીએ કે 0.08 મીમી. હવે આપણે થપ્પીની કુલ ઊંચાઈ શોધવાની છે. કુલ ઊંચાઈ એટલે કે ચોપડીની અને કાગળની બંનેની ઊંચાઈનો શું કરીશું? સરવાળો કરીશું. ચોપડીની કુલ ઊંચાઈ એટલે થપ્પીની કુલ ઊંચાઈ ચોપડીની ઊંચાઈ પ્લસ કાગળની ઊંચાઈ ચોપડીની ઊંચાઈ આપણને આપેલી છે 100 મીમી. આની ઊંચાઈ આપેલી છે 0.08 મીમી. બરાબર આપણે લખીએ કે 100.08 મીમી. હવે અહીં આપણે જોઈએ તો આ પ્રમાણિત સ્વરૂપ નથી. પ્રમાણિત સ્વરૂપ હોય તો પોઈન્ટ પછી પોઈન્ટની ડાબી સાઈડ એક જ ડિજિટ હોવો જોઈએ. તો કેટલા અંક છે? 3. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આ પોઈન્ટને આપણે બે ડિજિટ ડાબી તરફ લાવવા પડે એટલે 10^2 ગુણાશે. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા પ્રમાણિત સ્વરૂપે ફેરવતા થપ્પીની ઊંચાઈ બરાબર 1.0008×10^2 મીમી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.